नमस्कार, भावनगर महानगर पालिका संचालित श्री गौतम बुद्ध प्राथमिक शाला फुलसर मा योजायेला राष्ट्रीय शिक्षण नीति ना अंतर्गत 10 बैगलेस डे ना अहवाल मा भूमकवाणा धर्मेश भाई जे आप सबनो हार्दिक स्वागत करू। नगर प्राथमिक शिक्षा समिति भावनगर द्वारा संचालित गौतम बुद्ध प्राथमिक विद्यालय संख्या 55 फुलसर राष्ट्रीय शिक्षा नीति 2020 के तहत बैगलेस डे के अवसर पर बच्चों के लिए आईब्रो फेशियल ब्लीचिंग के साथों साथ केश गुठान व मेहंदी प्रतियोगिता जैसे ब्यूटी पार्लर कोर्स का आयोजन किया गया। प्री वोकेशनल ट्रेनिंग की तरह जिसमें 80 से अधिक बच्चों ने भाग लिया और स्कूल की पूर्व छात्रा निमिषाबेन मेर ने इस कार्यक्रम में अपनी सेवाएं दी। दूसरे दिन बच्चों द्वारा तरह तरह के व्यंजन बनाए और बेचे गए। 25 तरह के व्यंजन बच्चों ने खुद बनाए। इसी तरह यह कार्यक्रम 8 दिनों तक बच्चों को ज्ञान से लेकर करने के लिए उद्देश्य से आयोजित किया गया था। इस कार्यक्रम को सफल बनाने के लिए स्कूल के सभी शिक्षकों ने बहुत मेहनत की और तैयारी की। स्कूल के प्रिंसिपल द्वारा बच्चों को प्रशिक्षित और सूचित भी किया। कमलेश भाई एवं कार्यक्रम की रूपरेखा एवं मार्गदर्शन दिया गया। नमस्कार, मारो नाम चौहान श्री महेश भाई छे। हूं धोरण 8 માં અભ્યાસ કરું છું। અમારી શાળામાં અમે 10 બેગલેસ ડે ઉજવ્યા હતા। તેમાં પ્રથમ દિવસે અમે કુંભારને બોલાવ્યો હતો, જે અહીંયા આવીને અમે તેમનું સ્વાગત અને સન્માન કર્યું હતું। તે અહીંયા આવ્યા એટલે એમણે અમારા અલગ અલગ ગ્રુપો પાડ્યા હતા અને અલગ અલગ ગ્રુપોમાં જઈને એમણે કોડિયા, માટલા, કુંડા વગેરે કેવી રીતે બને છે અને તેને કેવી રીતે ઘાટ આપવામાં આવે છે તે અમને શીખવ્યું હતું। અમારી શાળાનું નામ શ્રી ગૌતમ બુદ્ધ પ્રાથમિક શાળા છે। આજે અમારા બેગલેસ દિવસનો 8મો દિવસ છે। તે માટે અમારી શાળામાં બ્યુટી પાર્લરનો દિવસ છે। તે માટે અમારા બ્યુટી પાર્લરવાળા બેન આવ્યા, જેનું નામ હતું નૈમિષાબેન। તેમણે અમારા મિસને, ધારા મિસને ફેશિયલ્સ કર્યો, જેના હાથના વણાંક ખૂબ જ હતા અને તેમનાથી અમારા મિસનો ચહેરો ખૂબ ચમકી ઉઠ્યો છે। ત્યારબાદ તેમણે મેકઅપ પણ સ્ટાર્ટ કર્યો। તે અમારા વર્ગની શિક્ષિત વર્ગની વિદ્યાર્થીને દીક્ષિતા બેગને કર્યો હતો, જેમણે પણ મેકઅપના સ્ટેપ ખૂબ જ શીખડાવ્યા હતા। તે પણ ખૂબ ઇઝી રીતે અમને શીખડાવ્યું હતું, તે પણ ખૂબ સરસ રીતે કર્યું હતું। ત્યારબાદ તેમણે હેરસ્ટાઇલ, જે અમારા ક્લાસની વિદ્યાર્થીની નિકિતા બેનને કરાવ્યો હતો, જેના પણ હેરસ્ટાઇલના સ્ટેપ ખૂબ જ સહેલા અને અમને સરળ રીતે સમજાય તેવી રીતે શીખવ્યા હતા।